વિશ્વના મુખ્ય ઉદ્યોગમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ સૂતરાઉ કાપડ ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે વિશ્વના મુખ્ય ઉદ્યોગો પૂછાય તો શું લખવાનું લોખંડ પોલાદ ઉદ્યોગ સૂત્રાઉ કાપડ ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ બરાબર આ બધા જ વિશ્વના મુખ્ય ઉદ્યોગો છે હવે લોખંડ પોલાદનો ઉદ્યોગ અને સુતરાવ કાપડ ઉદ્યોગ ખૂબ જૂના ઉદ્યોગ છે જૂના ઉદ્યોગ તરીકે ઓળખ કયા ઉદ્યોગો ઓળખાય તો બે છે સુતરાવ કાપડ અને લોખંડ પોલાદનો બરાબર યાદ રાખજો ત્યાર પછી કીધું છે કે જ્યારે માહિતી તકનીક ઉદ્યોગ એટલે આઈટી એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે આઈટી ક્ષેત્ર છે એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે નવો કે તો આઈટી અને જૂનું કે તો કાપડ ઉદ્યોગ અને લોખંડ પોલાદ ઉદ્યોગ હવે લોખંડ પોલાદ ઉદ્યોગ જે છે જર્મની સંયુક્ત રાજ્ય અમેરિકા ચીન જાપાન અને રશિયામાં આવેલ છે લોખંડ પોલાદનો ઉદ્યોગ ક્યાં છે જર્મની અમેરિકા ચીન જાપાન અને રશિયા બરાબર કાપડ ઉદ્યોગ ભારત હોંગકોંગ દક્ષિણ કોરિયા જાપાન અને તાઇવાન કાપડ ઉદ્યોગ કઈ કઈ જગ્યા પર છે ભારત હોંગકોંગ તાઇવાન જાપાન અને દક્ષિણ કોરિયા બરાબર કયા જગ્યા પર છે ભારત હોંગકોંગ દક્ષિણ કોરિયા જાપાન અને તાઇવાન આટલા ક્ષેત્રોમાં લો કાપડ ઉદ્યોગ આવેલો છે અને જ્યારે અમેરિકા ચીન જર્મની રશિયા અને જાપાન આમાં લોખંડ પોલાદ ઉદ્યોગ છે જાપાનમાં લોખંડ પોલાદ અને સૂત્રા કાપડે બંને ઉદ્યોગો છે બરાબર ત્યાર પછી કીધું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર મધ્યવર્તી કેલિફોર્નિયાના સિલિકોન વેલીમાં અને ભારતના બેંગલુરુ પ્રદેશમાં છે બેંગલુરુ બરાબર ક્યાં છે ઇન્ફોર્મેશન એટલે આઈટીનો જે ઉદ્યોગ છે મોટાભાગે ક્યાં સ્થપાયેલો છે કેલિફોર્નિયા કેલિફોર્નિયા સિટી છે તેનું સિલિકોન વેલી જે છે ત્યાં અને ભારતની અંદર બેંગ્લોરમાં બરાબર કેલિફોર્નિયાનું સિલિકોન વેલી તેમજ ભારતની અંદર બેંગ્લોર આ બે જગ્યા પર છે સિલિકોન વેલી અને બેંગ્લોર બરાબર આના વિશે આપણે આખો એક ટોપિક જોવાના છીએ લાસ્ટમાં તો આપણે અહીંયા જો લોખંડ પોલાદ વિશે સુતરાઉ કાપડ વિશે અને આઈટી વિશે ત્રણેય ઉદ્યોગો વિશે ભણવાના છીએ બરાબર તો આપણે સૌથી પહેલા જોવાનું છે વિદ્યાર્થી મિત્રો લોખંડ પોલાદ બરાબર કયા ઉદ્યોગ વિશે લોખંડ પોલાદ ઉદ્યોગ ઓકે ચલો લોખંડ પોલાદ ઉદ્યોગમાં ખુબ મોટા પાયે રોકાણ જરૂરી છે લોખંડ પોલાદના ઉદ્યોગ શરૂ કરવો હોય તો મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત પડે છે આ એક પોષક ઉદ્યોગ છે જેના ઉત્પાદન અન્ય ઉદ્યોગો સાથે કાચા માલ તરીકે ઉત્પાદ સોરી ઉપયોગમાં લેવાય છે આ કે ઉદ્યોગ કીધો છે પોષક ઉદ્યોગ જો હવે એક વિધાન પૂછાય લોખંડ પોલાદનો ઉદ્યોગ છે પોષક ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે સમજાવો તો આપણે અહીંયા જે વસ્તુ સમજીશું એ બધું જ એની અંદર લખવાનું બરાબર તો હવે કેવી રીતે તો જેનો લોખંડ પોલાદનો ઉદ્યોગ એવો છે કે એનો લોખંડ ને પોલાદનો ઉપયોગ કાચા માલ તરીકે પણ લેવાય એટલે કે કોઈ પણ વસ્તુ લોખંડની બનાવી તો સૌથી પહેલાં જે કાચું લોખંડ છે જોઈએ લોખંડ એને શુદ્ધ કરી અને મજબૂત બનાવવામાં આવે છે તો આ લોખંડ પોલાદની ઉદ્યોગ છે એની અંદર આ વસ્તુ કરવામાં આવે છે પછી શું કીધું છે ઉદ્યોગો માટે રોકાણ તરીકે શ્રમ મૂડી સ્થાન અને અન્ય માળખાગત સુવિધા સાથે લોહ અયસ્ક કોલસા અને ચૂનાના પથ્થરનો કાચા માલ તરીકે સમાવેશ થાય છે લોહ અયસ્ક એટલે લોખંડ બરાબર શું કીધું છે કે ઉદ્યોગો માટે રોકાણમાં શ્રમ મૂડી અને સ્થાન તો જરૂરી છે પણ એની સાથે સાથે લોહ અયસ્ક એટલે લોખંડ કોલસો અને ચૂનાનો પથ્થર પણ કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે એમાં સમાવેશ થાય છે લોહ અયસ્કથી પોલાદ નિર્માણ એટલે લોખંડમાંથી પોલાદ નિર્માણ પ્રક્રિયા અનેક તબક્કાઓનો સમાવેશ કરીને થાય છે આ કાચા માલને ભઠ્ઠીમાં રાખી ઓગળવામાં આવે છે અને ત્યાર પછી તે શુદ્ધ થાય છે લોહ અયસ્ક એટલે લોખંડમાંથી પોલાદ બનાવવા માટે જરૂરી પ્રક્રિયા હોય છે બરાબર એ પ્રક્રિયાથી પોલાદ બનાવવામાં આવે છે અને ત્યાર પછી આ કાચો માલ જે છે બરાબર એ કાચા માલને ભઠ્ઠીમાં રાખવામાં આવે છે અને ત્યાર પછી તે શુદ્ધ બને છે જે અન્ય ઉદ્યોગોમાં કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે પછી જે ભઠ્ઠીમાં રાખ્યા બાદ જે વસ્તુ મળે છે આપણને પોલાદ સ્વરૂપમાં મળે છે બરાબર અને જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી શું કીધું છે પોલાદ નક્કર હોય છે તેને આસાનીથી કાપી અને આકાર આપી શકાય છે પોલાદ કેવો હોય છે નક્કર એકદમ પોચું એમ તો પોલાદ નક્કર હોય છે અને આસાનીથી કાપી અને આકાર આપી શકાય છે અથવા તેમાંથી તાર બનાવી શકાય છે આપણે લોખંડના તાર જોઈએ ને એ એલ્યુમિનિયમ નિકલ તાંબુ જેવી અન્ય ધાતુનો થોડા થોડા પ્રમાણમાં પોલાદમાં ભેળવી અને મિશ્ર ધાતુ બનાવી શકાય છે શું કહે છે એલ્યુમિનિયમ નિકલ અને તાંબુ જેવી ધાતુઓ છે એના થોડા પ્રમાણમાં પોલાદ ભેળવવામાં આવે છે અને મિશ્ર ધાતુ બનાવાય છે કઈ ધાતુની અંદર એલ્યુમિનિયમ નિકલ અને તાંબુ મિશ્ર પોલાદને ખૂબ સખત મજબૂત અને પ્રતિરોધ ક્ષમતા પૂરી પાડે છે શું કહે છે જે મિશ્ર ધાતુ છે પોલાદને સખત બનાવે છે મજબૂત બનાવે છે અને પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે બરાબર મિશ્ર ધાતુ એટલે એલ્યુમિનિયમ નિકલ અને તાંબાની વાત છે પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે શું કહેવાય છે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ હવે આ પણ વિધાન પૂછાય પોલાદ આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ છે સમજાવો આવું પૂછાય બરાબર તો આપણે આ વસ્તુ લખશું શું તો કે લગભગ તમામ વસ્તુ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તમામ વસ્તુની અંદર લોખંડ અને પોલાદ ઉપયોગ થાય છે પછી કીધું છે આગળ વાહનો રેલગાડી ટ્રક અને બંદર નિર્માણ મોટા ભાગે પોલાદનો ઉપયોગ થાય છે જો ઇઝી છે એકદમ એવો સવાલ પૂછાણો હોય કે વિધાનની અંદર પૂછાય કે પોલાદ છે એક કરોડ રજૂ સમાન છે બરાબર એવો પૂછાય તો આપણે લખવાનું પહેલાં આપણે જે વસ્તુ વાપરીએ છીએ તેમાં તમા તે તમામ વસ્તુની અંદર લોખંડ અને પોલાદનો ઉપયોગ થાય છે સેકન્ડ લખવાનું વાહન રેલગાડી ટ્રક અને બંદર નિર્માણમાં પણ મોટા પ્રમાણમાં પોલાદનો ઉપયોગ થાય છે

પોલાદની થી તેલનું પરિવહન થાય છે હજુ તેલનું પરિવહન પણ થાય પોલાદથી જે પાઇપલાઇન બનેલી છે તેનાથી પછી ખનીજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણોથી થાય છે ખનીજનું ખોદકામ શે નથી થાય સ્ટીલના ઉપકરણથી સ્ટીલ શેમાંથી બને છે લોખંડ બોલાદમાંથી બરાબર ખેતીના મોટા ભાગે સ્ટીલમાંથી બને છે અને વિશાળ મકાનોનું માળખું પણ સ્ટીલ ત્યાર પછી બરાબર ત્યાર પછી શું કીધું છે તો ભારતમાં લોખંડ બોલાદ ઉદ્યોગ કાચો માલ સસ્તા અને પરિવહન અને બજારનો લાભ મેળવવા ખૂબ વિકસિત થયો છે જો વિદ્યાર્થી મિત્રો આપણે છે ને આ ક્વેશ્ચનનો આન્સર અહીંયા કમ્પ્લીટ કરી દેશું બરાબર કેમ કે આટલો બધો લાંબો લખવાની જરૂર નથી તો પોલાદની થી તેલનું પરિવહન થાય છે તો ચાર પોઈન્ટ આ અને બે આગળના બરાબર છ પોઈન્ટ ઇનફ છે તો અહીંયા આપણો ક્વેશ્ચનનો આન્સર કમ્પ્લીટ અહીંયાથી સ્ટીલની વાત થઈ છે તો આપણે એ લખવાની જરૂર નથી બરાબર આગળ જોઈએ ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કાચો માલ સસ્તા મજૂર પરિવહન અને બજારનો લાભ મેળવી ખૂબ વિકસિત થયો છે જો ભારતની અંદર લોખંડ પોલાદનો ઉદ્યોગ છે જેનો કાચો માલ પછી સસ્તા મજૂર રોજગારી એકદમ નજીવી ઓછી પરિવહન અને બજારનો લાભ પરિવહનની સુવિધા પણ ભારતની અંદર બેસ્ટ છે બરાબર અને પરિવહન ત્યાર પછી કીધું છે બજાર આપણા ભારતની અંદર બજારો પણ એટલી બધી છે

જે ચાર રાજ્યોમાં ફેલાયેલા છે આ નજીક નજીકના પ્રદેશમાં છે પણ ચાર રાજ્યોમાં કયા કયા તો પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા અને છત્તીસગઢ હવે પૂછાય કે સ્ટીલના કેન્દ્રો સ્ટીલ ઉદ્યોગો ક્યાં ક્યાં સ્થપાયેલા છે તો પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા અને છત્તીસગઢ એના પ્રદેશો કયા કયા છે તો ભીલાઈ દુર્ગાપુર બનપુર જમશેદપુર રૂરકેલા વોકારો બરાબર ત્યાર પછી કીધું છે કે ભદ્રાવતી અને વિજયનગર વિજયનગર જે કર્ણાટક છે હાલમાં વિશાખાપટ્ટનમ છે સાલેમ તમિલનાડુ બરાબર અન્ય મહત્ત્વના બોલાદના કેન્દ્ર છે આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ તમિલનાડુનું સાલેમ કર્ણાટક જે વિજયનગર છે કર્ણાટકમાં અને ભદ્રાવતી બરાબર આ ચાર પ્રદેશોના જે કેન્દ્ર છે સ્ટીલના એ પણ મહત્વના કેન્દ્ર છે તો સ્ટીલના કેન્દ્રો કયા કયા છે એવું પૂછાય તો આપણે શું યાદ રાખવાનું ભીલાઈ દુર્ગાપુર બાનપુર જમશેદપુર રૂરકેલા બોકારો અને ત્યાર પછી ભદ્રાવતી અને વિજયનગર જે કર્ણાટકમાં છે વિશાખાપટ્ટન આંધ્રપ્રદેશમાં છે અને સાલેમ જે તમિલનાડુમાં છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આટલું તમારે યાદ રાખવાનું છે બરાબર આ પાર્ટની અંદર આપણે જોયું લોખંડ પોલાદ શું જોયું લોખંડ પોલાદ ઉદ્યોગ થયો હવે ઉદ્યોગ વિશે પણ જોવાના છે પણ એ નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ પાર્ટની અંદર ત્યાં સુધી આ લોખંડ પોલાદ નો ઉદ્યોગ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત